નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે. શેરબજારની આશા અને અપેક્ષા મુજબ જ આ બજેટ આવ્યું છે. ખાસ કરીને બજેટ અને શેરબજાર એની વાત કરવા માટે આજે આપણી સાથે છે નેશનલ સ્ટોક એક્સચેન્જના અગ્રણી શેર દલાલ મધુબન સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર આશીષભાઈ વ્યાસ. જી આશીષભાઈ, આજે બજેટ આવ્યું છે, ખાસ કરીને તો કેપિટલ માર્કેટે એને કેવું રિએક્ટ કર્યું છે અને એની સ્ટોક માર્કેટ ઉપર કેવી અસર પડશે? આજે નાણાપ્રધાને જે બજેટ જાહેર કર્યું એ બજેટમાં આમ જોવા જાઓ તો બહુ જ ખૂબ જ પ્રોત્સાહક બજેટ એમણે આપ્યું છે. અને બજેટમાં ખાસ કરીને આપ જુઓ તો એમણે એક ટેક્સ સ્લેબમાં 5% ઘટાડ્યા છે, 2.5 લાખથી 5 લાખ સુધીમાં. જે 10% હતા તેનો સ્લેબ એમણે 5% કર્યો છે. બીજી વસ્તુ, જે પ્રોપર્ટીના વેચાણ ઉપર જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે 3 વર્ષનો હતો એ ઘટાડીને એમણે 2 વર્ષનો કર્યો છે. તદ ઉપરાંત તેમણે એક બેન્કોને રાહત આપી છે કે જે બેન્કોની જે એક્રુડ ઇન્કમ ઉપર એમને ટેક્સ ભરવાનો થતો હતો એના બદલે હવે એ લોકોને જે ટેક્સ ભરવાનો થશે તે તેમની જેટલી આવક રેકગ્નાઇઝ થઈ છે એની ઉપર ટેક્સ ભરવાનો થશે. આ બધી પરિસ્થિતિ જોતાં અને દરેક રીતે બીજી એક એવી ખાસ એમણે કૃષિ ઉપર ભાર મૂક્યો છે અને કૃષિ ક્ષેત્રને અને ગરીબોને કલ્યાણકારી યોજનાઓ ચાલુ કરી છે. અને જે રીતે એમણે કર રાહત આપી છે, જેમ કે કોર્પોરેટ ટેક્સમાં જે લોકોની 1 કરોડથી નીચેની ઇન્કમ છે તે કોર્પોરેટ હાઉસોને તેમણે 25% ટેક્સ ભરવાનો છે અને કોઈ નવા એડિશનલ ટેક્સ એમણે લગાયા નથી, તે બધું જોતાં આ બજેટ એ ખૂબ જ પ્રોત્સાહક છે અને ઇન્વેસ્ટમેન્ટને વધારનારું છે. અને શેરબજારે તેને આજે 500થી વધારે પોઈન્ટથી સેન્સેક્સ વધારી અને તેનું રિએક્શન આપ્યું છે. જી આશીષભાઈ, આપણે બજેટ જોઈએ અને તો ઇન્વેસ્ટરને આપણે એડવાઇસ કરવી હોય કે કયા સેક્ટરના શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બજેટ જોયા પછી? મારી દ્રષ્ટિએ અત્યારે બેંક શેરો, ફાઇનાન્સ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવું વધારે હિતાવહ લાગે છે. કારણ કે વર્લ્ડ માર્કેટમાં અત્યારે અમેરિકાની જે ટ્રમ્પની નીતિ આઈટી અને ફાર્મા માટે થોડી નબળી ચાલી રહી છે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા અત્યારે બેન્કિંગ સેક્ટર સારું એવું જ કયું લોકો છે. કારણ કે આ વખતે બજેટમાં જે રીતે કેપિટલ ગેઇન ટેક્સ માટેની જે મર્યાદા 3 વર્ષમાંથી 2 વર્ષ કરી છે તો લોકો તે તરફ આકર્ષાશે. તદુપરાંત RBI વ્યાજના દર ફર્ધર ઘટાડશે, જેનો ડાયરેક્ટ લાભ એ જનતાને થવાનો છે અને તેના હિસાબે પણ આ બજેટ ખૂબ જ સુંદર રહેશે અને લોકોને બી ફાયદો થશે અને આપણો જે GDP છે એ પણ ઉપર આવશે. જી આશીષભાઈ, આપે ચિત્રલેખા.com સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કેમેરામેન પ્રજ્ઞેશ વ્યાસ સાથે ભરત પંચાલ, ચિત્રલેખા.com, અમદાવાદ.